नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 इंग्लिश भणीशुं। एमां आगळना पीरियड में आपणे बधा यूनिट भण्या, हवे यूनिट नंबर 4 पाछड़ लेट्स मोर छे, पाछड़नुं आपणे लेट्स मोर छे एनो यूनिट नंबर 4 के जे आगळ आपणे अहींया भणी गया था, आ खबर छे, याद छे? हां, तो आ छे आपणुं યુનિટ નંબર 4 લેટ્સ રીડ મોર, અને એમાં આપણે યુનિટ ફોર એ ભણીશું। તો હવે એમાં યુનિટ ફોરમાં શું છે? યુનિટ ફોર ગાંધીજીઝ હ્યુમર, એટલે કે ગાંધીજીના વિચારો, એના વિશેની વાત કરી છે। હવે એમની, ગાંધીજીના જે વિનોદ વૃત્તિ, એમની જે હસવાની ને એ ટેવ છે, એના વિશેની વાત કરી છે। હવે એની અંદર યુનિટ ફોરમાં આપણે પહેલાં પાઠ સમજીશું, એ પહેલાં થોડા મિનિંગ સમજી લઈશું। મિનિંગ સમજીશું તો આપણા પાઠમાં જલ્દી ખબર પડશે, બરાબર? હા, તો હવે એના માટે ગાંધીજીઝ હ્યુમર, તો એના મિનિંગ્સ HUMOUR હ્યુમર, એટલે કે વિનોદ વૃત્તિ, BUSY બીઝી એટલે વ્યસ્ત, એકદમ બિઝી મતલબ વ્યસ્ત, બિઝીનો મતલબ વ્યસ્ત થાય। પછી થ્રુ, THOUGHT થ્રુ, એટલે કે થિંકનો ભૂતકાળ, વિચારી એવું થાય। PROBLEM પ્રોબ્લમ એટલે સમસ્યા, NATION નેશન એટલે રાષ્ટ્ર, TOLAUGH ટુ લાફ હસવું, LAUGHTER લાફ્ટર એટલે હાસ્ય, LOVE લવ એટલે પ્રેમ, TOSTAY સ્ટે, WITH વિથ ટુ સ્ટે વિથ એટલે કે ની સાથે રહેવું, QUESTION ક્વેશ્ચન એટલે પ્રશ્ન, TOANSWER ટુ આન્સર એટલે ઉત્તર આપવો, REPLIES રિપ્લાઈસ, તો રિપ્લાયનું બહુવચન રિપ્લાઈસ, BRIEF બ્રીફ એટલે કે ટૂંકા, ટૂંકું, TOWISE ટુ વિશ એટલે કે ઈચ્છવું, LONG લોંગ એટલે લાંબુ, લોંગ એટલે લાંબુ। CONVERSATION કન્વર્જેશન્સ એટલે કે વાતચીત, SHORT શોર્ટ એટલે ટૂંકું, TOCOMPLAIN ટુ કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી, SENTENCE સેન્ટેન્સ એટલે વાક્ય, PROPER પ્રોપર એટલે યોગ્ય, TOSMILE ટુ સ્માઇલ એટલે હસવું, FORTUNATE ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, TOBELIEVE ટુ બિલીવ એટલે માનવું, PUNCTUAL પંક્ચ્યુઅલ એટલે કે નિયમિત સમયનું પાલન કરવું, LEADER લીડર એટલે નેતા, TOSPEAK ટુ સ્પીક એટલે બોલવું, METING મિટિંગ એટલે મુલાકાત, LATE લેટ એટલે મોડું, PRESENT પ્રેઝન્ટ એટલે હાજર, TOWAIT ટુ વેટ એટલે રાહ જોવી,
એસપી ડબલ ઈ સી એચ સ્પીચ એટલે ભાષણ, ટી ઓ ટી એચ આઈ એન કે ટુ થિંક એટલે વિચારવું, આઈ એન ડી ઈ પી ઈ એન ડી ઈ એન સી ઈ ઇન્ડિપેન્ડન્સ તો સ્વતંત્રતા, ટી એચ ટી યુ આર સોરી ટી આર યુ ટી એચ ટ્રુથ એટલે સત્ય, એચ એ આર એસ એચ હાર્સ એટલે નિષ્ઠુર, ટી ઓ આઈ એન વી આઈ ટી ઈ ટુ ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું, પી એ એલ એ સી ઈ પલીસ એટલે કે મહેલ, યુઝવલ યુ એસ યુ એ એલ યુઝવલ હંમેશ, ડી આર ઈ ડબલ એચ ડ્રેસ પોશાક, આર ઈ પી ઓ આર ટી ઈ આર રિપોર્ટર ખબર પત્રી, યુ એન સી ઓ એમ એફ ઓ આર ટી એ બી એલ ઈ અનકમ્ફર્ટેબલ એટલે કે અગવડતાવાળું, આર ઓ વાય એ એલ રોયલ એટલે શાહી, એન ઈ એન ઓ યુ જી એચ ઇનફ પૂરતું, ટી ઓ સી ઓ વી ઈ આર ટુ કવર એટલે કે ઢાંકવું. આ બધા હતા આપણા મિનિંગ્સ, બરાબર. હવે મિનિંગ સમજી ગયા તો એના ઉપરથી આપણે હવે પાઠ સમજીશું. હા, ચોપડી છે ગાંધીજી હ્યુમર એટલે કે ગાંધીજીની વિનોદ વૃત્તિ એટલે કે હાસ્ય, હસા હસી મજાક કરવાની જે વૃત્તિ હોય એને કહેવાય વિનોદ વૃત્તિ, બરાબર. હવે એક એક લીટી વાંચીશ અને સમજાવીશ. ગાંધીજી વોઝ અ બિઝી મેન એટલે કે ગાંધીજી વ્યસ્ત માણસ છે એટલે કે હંમેશા આખો દિવસ કંઈક ના કંઈક કામ કરવામાં વ્યસ્ત હોય એવા માણસ છે એમ કે. હી થ્રુ ઓફ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ વોલ નેશન, તે નેશન એટલે કે રાષ્ટ્રના, રાષ્ટ્રના જેટલા પ્રોબ્લેમ હોય, રાષ્ટ્રના મતલબ આપણા આપણું રાષ્ટ્ર, એના બધા પ્રશ્નો, એ બધા પ્રશ્નો એમ કે એરિયાએ સમસ્યાઓ વિશે ચર્ચા કરતા હતા. એ પ્રોબ્લેમ હોય જે વિશ્વના સમગ્ર રાષ્ટ્રના જે સમસ્યાઓ હોય એ વિશેની તે સમસ્યાઓ વિશેની ચર્ચા કરતા હતા. બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ, પણ છતાં પણ તે હંમેશા હસવા માટેનો ટાઈમ નીકાળી જ દેતા હતા, સમય કાઢી જ લેતા હતા અને મળતો હતો એમને. હી હેડ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર, એમને એમ કે જે ટાઈમ કાઢતા હતા એની વાત કરી છે કે તેમને વિચારવાની ટાઈમ મળી જ જતો હતો અને એમની પાસે એમ કે સરસ મજાની વિનોદ વૃત્તિ કરવાનો, જે વિનોદ વૃત્તિ એટલે કે હસી મજાક, જે હસી મજાક કરવાની વાત છે એ ખૂબ જ સરસ હતી એમનામાં એમ કે, એમની જોડે એ સેન્સ સરસ હતું હસી મજાક કરવાનું. હી નેવર મેડ ફન ઓફ એનીબડી, તે કોઈ દિવસ કોઈની ફન એટલે કે મજાક મસ્કરી ઉડાડતા નહીં કોઈ દિવસ, હાસ્ય બરાબર પણ મજાક મસ્કરી અલગ થઈ જાય તો એવું કોઈ દિવસ એ કરતા નહીં. હિઝ લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ લવ, તે હસતા એમના હાસ્યમાં પણ લવ મતલબ પ્રેમ હતો એમ કે, એ કોઈની ઉપર હસે તો પણ એ હાસ્ય ઉપર પણ એમના પ્રેમ હતો એમ કે, હસવા ઉપર પણ એમનો પ્રેમ હતો, એ કોઈ દિવસ કોઈની મજાક ઉડાડતા નહીં. મેની ચિલ્ડ્રન સ્ટેડ વિથ ગાંધીજી એટ ધ સાબરમતી આશ્રમ, એટલે કે ઘણા બધા બાળકો એ ગાંધીજીની પાસે સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજી ક્યાં રહેતા હતા પહેલાં? સાબરમતી આશ્રમમાં. તો એમની પાસે એ વખતે આશ્રમમાં ઘણા બધા બાળકો પણ એમની પાસે રહેતા હતા. ધે ઓફટન આસ્ક્ડ હિમ ક્વેશ્ચન એન્ડ ગાંધીજી આન્સર ધેમ, તે બાળકો એ ઘણા બધા બાળકો ત્યાં રહેતા હતા આશ્રમમાં એમ કે, તો ઘણી વાર એ બધા બાળકો ગાંધીજીને પ્રશ્ન પૂછતા એમ કે, ગાંધીજીનો પ્રશ્ન પૂછતા અને ગાંધીજી એ પ્રશ્નનો આન્સર પણ આપતા. હવે હી રિપ્લાઈડ વેર ઓલવેઝ બ્રીફ, તે હંમેશા આન્સર આપે કેટલામાં? બ્રીફ એટલે કે ટૂંકમાં જ,
છોકરાઓ લાંબા 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 પ્રશ્નો પૂછે પણ ગાંધીજી આન્સર કેવામાં આપે, એકદમ શોર્ટમાં ટૂંકામાં. હોવર ધ ચિલ્ડ્રન વિશ્ડ ટુ હેવ લોંગ કન્વર્ઝેશન વિથ હિમ. એટલે જે બાળકો હતા ને, એ બાળકો એવી આશા રાખતા હતા ને કે ગાંધીજી જે બાપુ છે અમારી સાથે લોંગ એટલે લાંબા સમય સુધી કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરે. ગાંધીજી બાળકો હતા એ હંમેશા એવી આ પ્રાર્થના કરતા હતા, એવી વિચારતા હતા કે ગાંધીજી બાપુ એ અમારી જોડે લાંબા સમય સુધી કન્વર્ઝેશન એટલે કે વાતો કરે, વાતચીત કરે. વન ડે અ ગાંધી ચાઇલ્ડ સેડ ટુ ગાંધીજી. એક દિવસ એક બાળકે ગાંધીજીને, ગાંધી બાપુને પૂછ્યું, બાપુ યુ સમટાઈમ ટોક ટુ અસ અબાઉટ ધ ગીતા. તો કે છે એ લાંબી સુધી વાતચીત કરવા માંગતા હતા ને એના ઉપર જ પ્રશ્ન કરશે. ગાંધીજીને શું કહેશે કે ગાંધીજીને કહે છે કે ભાઈ તમે પહેલાં તો એમ લોકોને શું અંદર મનમાં એમ થાય કે ગાંધીજી બાપુ છે અમારી જોડે લાંબી સમય સુધી વાત કેમ નહીં કરતા, એમને એવું જ થતું હતું. તો એક દિવસ એક બાળકે બાપુને કહ્યું કે અર્જુન શ્રીકૃષ્ણને એક ટૂંકો પ્રશ્ન પૂછે છે, એ આનો મતલબ શું થાય છે કે ગીતામાં, ગીતાનો આપણને કે ત્યાં જઈને જોવા નહીં ગયા એટલે ગીતામાં, ગીતામાં ગીતા વિશેની વાત કરો છો ને, એમ કે તમે એમ કે ઘણીવાર ગીતા વિશેની વાત કરો છો ને, એમ એ ગીતાની વાત કરી છે કે તમને અમને ઘણીવાર ગીતા એટલે કઈ ભાગવત ગીતા એની વાત કરી છે કે તમે અમારી જોડે એની વિશે ઘણીવાર વાતો કરો છો ને. તો અર્જુન આસ્ક્ડ શ્રી કૃષ્ણ અ શોર્ટ ક્વેશ્ચન એન્ડ શ્રી કૃષ્ણ ગિવ્સ અ વેરી લોંગ આન્સર ટુ ઇટ. એટલે કે અર્જુન છે ને, તમે અમારી જોડે ઘણીવાર ભાગવત ગીતાની વાત કરો છો, તો અર્જુન છે ને એમાં એ અર્જુન શ્રી કૃષ્ણને એક શોર્ટ ક્વેશ્ચન પૂછે છે, નાનો અમથો ક્વેશ્ચન પૂછે છે, પણ શ્રી કૃષ્ણ જે છે ને એ ગિવ્સ અ વેરી લોંગ આન્સર. પણ શ્રી કૃષ્ણ છે ને અર્જુનને લાંબો આન્સર સમજાવે છે, એમ કે જવાબ લાંબો આપે છે. ધ ચાઇલ્ડ કમ્પ્લેન ધેટ ધ ચિલ્ડ્રન ઓફ ધ આશ્રમ આસ્ક્ડ બાપુ અ લોંગ ક્વેશ્ચન એન્ડ હી આન્સર્ડ ઇટ ઇન અ સેન્ટેન્સ ટુ વન ટુ. એટલે કે ગાંધીજી જે છે ને એ પછી બધા બાળકો શું કહે છે, એક દિવસ બધા ભેગા થયા એટલે શું કહે છે કે તમે બાપુ રોજ અમને ગીતા વિશેની વાત કરો છો ને, ભગવદ્ ગીતા વિશેની વાત, એમાં અર્જુન છે ને એ શ્રી કૃષ્ણને શોર્ટ ક્વેશ્ચન પૂછે છે, નાનો ક્વેશ્ચન પૂછે છે, પણ શ્રી કૃષ્ણ છે ને એ બહુ લાંબો એવો આન્સર આપે છે, લાંબો એવો જવાબ એને આપે છે. તો ચિલ્ડ્રન એટલે બાળકોની કમ્પ્લેન છે, બાળકોની ફરિયાદ છે, ત્યાં આશ્રમમાં જે બાળકો રહે છે ને એ બાળકોની કમ્પ્લેન છે, એ ફરિયાદ કરે છે કે ચિલ્ડ્રન એ બાળકોને કહે છે એમ કે આશ્રમવાળા કે તમે બાપુ એમ કે અમે તમને લોંગ ક્વેશ્ચન પૂછીએ છીએ, લાંબો લાંબો લાંબા કેટલા બધા ક્વેશ્ચન પૂછીએ છીએ, પણ તમે આન્સર વન સેન્ટેન્સ યા ટુ સેન્ટેન્સમાં, મતલબ એક એક કે બે વાક્યમાં જવાબ આપી દો છો એમ કે. હી સેડ ધેટ હી વોઝ નોટ પ્રોપર. ના, આ તો બરાબર ના કહેવાય એમ. છોકરાઓ ગાંધી બાપુને એવું કહે છે કે ના, આ તો બરાબર ના કહેવાય, યોગ્ય ના કહેવાય એમ. ગાંધીજી સ્માઇલ એન્ડ સેડ શ્રી કૃષ્ણ વોઝ અનફર્ચ. એટલે કે શ્રી ગાંધીજી હસે છે, બાળકો પૂછે છે એટલે ગાંધીજી હસે છે અને કહે છે શ્રી કૃષ્ણ વોઝ ફોર્ટન. એટલે કે એમ કે છે ગાંધીજી પેલા બધા બાળકોએ પ્રશ્ન કર્યો ને એટલે ગાંધીજી હસીને કહે છે કે શ્રી કૃષ્ણ નસીબદાર હતા, અનફર્ટ એટલે કે નસીબદાર હતા. ધેર વોઝ ઓનલી વન અર્જુન ટુ આસ્ક હિમ ક્વેશ્ચન. શ્રી કૃષ્ણ નસીબદાર હતા કે એમનો આવો પ્રશ્ન કરવાવાળો ખાલી અર્જુન એક જ હતો એમ કે. બટ આઈ હેવ નંબર ઓફ અર્જુન. પણ અહીંયા તો મારે કેટલા બધા અર્જુન છે એમ કે, મારે તો અહીંયા ઘણા બધા અર્જુન છે, કેમ કે બધા બાળકો છે અર્જુન પ્રશ્ન પૂછે છે એટલે અર્જુન થઈ ગયા એમ. તો કે આ બધા ઘણા બધા મારા તો અર્જુન છે અહીંયા. ધ ચિલ્ડ્રન હેડ અ હાર્ટલી લાફ. બાળકો જોર જોરથી હસવા લાગ્યા, ખડખડાટ બધા બાળકો હસવા લાગ્યા. ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ એવરીથિંગ વન ટાઈમ. એટલે કે ગાંધીજી હંમેશા એમ કે પોતાનું કામ જે હોય એવરીથિંગ
બધું જ પોતાનું કામ, એ બધું જ કામ એના પોતાના ટાઈમે જ પરફેક્ટ કરી નાખતા હતા. ટાઈમના બહુ જ પાબંદી હતા એમ કે. હી વોઝ વેરી પંક્ચ્યુઅલ, એટલે કે ટાઈમના બહુ જ પાબંદી હતા કે તમને 9 વાગ્યાનું કામ કીધું તો 9 વાગે આપત્તી જ જવું જોઈએ, એનાથી ઉપર એક મિનિટ ના થવી જોઈએ, એવા ટાઈમના એકદમ પાબંદ હતા કે ના આટલા ટાઈમ એટલે આટલો જ ટાઈમ. વન્સ હી હેડ અનધર લીડર વેર ટુ સ્પીક એટ ધ મિટિંગ. હવે શું થયું, એક દિવસની વાત કરી છે, એક વાત તેઓ એક અને તેઓ અને બીજા એક નેતા એક સભા સંબોધવા ગયા હતા, એક મિટિંગ ત્યાં સંબોધવા, એ અને એમના બીજા એક નેતા હતા એ સભા સંબોધવા ત્યાં એક જગ્યાએ ગયા હતા. ધ અધર લીડર કેમ નિયરલી 45 મિનિટ લેટ. અને એ વખતે ત્યાં જે બધા સભામાં હતા એમાં બીજા એક નેતા લગભગ 45 એટલે કે 45 મિનિટ એટલે કે 45 મિનિટ માટે 15 કલાક મોડા આવ્યા હતા. તો એવરી વન પ્રેઝન્ટ એટ ધ મિટિંગ હેડ ટુ વેઇટ ફોર હિમ. અને જેટલા મિટિંગમાં આવ્યા હતા, સભામાં આવ્યા હતા, એ બધા જ સૌએ તેમની રાહ જોવી પડી, 15 કલાક સુધી તેમની રાહ જોવી પડી. એમ કે ગાંધીજી ડીડ નોટ લાઈક ધીસ, ગાંધીજીને આ ગમ્યું નહીં, કેમ કે પોતે ટાઈમના એકદમ પાક્કા હતા એટલે એમને એ ગમ્યું નહીં. ઇન હી સ્પીચ હી સેડ, અને એવું ગમ્યું નહીં પણ એમને એમના મોં ઉપર ના કીધું કે તમે કેમ આવા મોડા આવ્યા છો ને એવું કશું એમને ખોટું લાગે એ રીતે બોલ્યા નહીં. પણ જ્યારે એમની સ્પીચ એટલે કે એમને ભાષણ આપવાનો ટાઈમ આવ્યો, એ ભાષણમાં ગયા ત્યારે તેમને તેમના ભાષણમાં એમને કહ્યું અવર લીડર હેઝ કમ 45 મિનિટ લેટ, આપણા લીડર છે ને જે આપણા નેતા છે ને એ 15 કલાક મોડા આવ્યા છે. સો આઈ થિંક વી વિલ ગેટ ઇન્ડિપેન્ડન્સ 45 મિનિટ લેટ. અને એ આપણા નેતા છે ને એ 15 કલાક મોડા આવ્યા છે ને એના કારણે આપણને સ્વતંત્રતા પણ 15 કલાક મોડી મળવાની છે એમ કે. તો એમ કરીને એમને અહેસાસ કરાયો કે તમે 15 કલાક મોડા આવ્યા છો, એવું એમને અહેસાસ કરાયો કે સીધું તો એમને ના કીધું પણ મજાકમાં એમને કહી નાખ્યું કે તમે 15 કલાક મોડા, આપણા એક નેતા 15 કલાક મોડા આવ્યા છે ને તો આપણને આઝાદી પણ 15 કલાક મોડી મળશે. ગાંધીજી થસ ટોલ્ડ ધ ટ્રથ વિધાઉટ યુઝિંગ એની હર્ષ વર્ડ, એટલે કે ગાંધીજી હંમેશા સાચું બોલી જતા, સાચું બોલતા પણ કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વિના. હર્ષ વર્ડ એટલે કે કઠોર શબ્દ, સામેવાળાને ખોટું લાગે એવી રીતે નહીં એમ. તો એ સાચું બોલતા પણ કઠોર વર્ડ, કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વગર. હવે એની પછી આગળ, વન્સ કિંગ જ્યોર્જ, એક રાજા હતો જ્યોર્જ, જ્યોર્જ નામનો રાજા, ઇન્વાઇટ ગાંધીજી ટુ હિઝ પેલેસ, એટલે કે એ જ્યોર્જ નામનો રાજા તો એમને ગાંધીજીને ઇન્વાઇટ કર્યા, એના મહેલમાં ઇન્વાઇટ કર્યા, એના મહેલમાં એમને આમંત્રણ આપ્યું. ગાંધીજી વેન્ટ ધેર ઇન હિઝ યુઝવલ ડ્રેસ, અને ગાંધીજી એમને મળવા, હવે એવું નહીં કે આપણે કોઈક મોટા માણસોને મળવા ગયા હોય તો આપણે સારા સારા કપડાં હોય એના કરતાં મોંઘા કપડાં પહેરીને જઈએ અને એવું બધું શો નહીં. અહીંયા તો ગાંધીજી મળવા જતા હતા. ગાંધી શું પહેરતા હતા, એક ટૂંકી પોતળી જ પહેરતા હતા ને. હા, તો ગાંધીજી અહીંયા મહેલમાં ગયા તો એવું કંઈ સૂટ બૂટ પહેરીને ના ગયા, પણ ગાંધીજી એવો કોઈ ઠાઠ ના કર્યો કે ગાંધીજીનો જે પોતાનો ડ્રેસ હતો એ જ ખાલી પહેરીને એમના ગયા, એટલે એક ટૂંકી પોતળીને જે હતું એ જ પહેરીને એમ કે ગયા. ઇટ વોઝ ઓનલી વન શોર્ટ ધોતી, એમને શું પહેર્યું હતું, ખાલી ઓનલી વન શોર્ટ ધોતી, એકલી ખાલી ધોતી જ, ટૂંકી ધોતી જ પહેરી હતી. નો વન ઇવર મીટ ધ કિંગ ઇન સચ અ ડ્રેસ, એમને જે ફક્ત એક ધોતિયું જ પહેર્યું હતું એમ કે રાજાને આવા પોશાકમાં કદી મળ્યું નહોતું એમ. રાજાને એમ કે રાજાને મળવા આવ્યા છે તો રાજાને કોઈ દિવસ આવા પોશાકમાં કોઈ અહીંયા મળવા આવ્યું નહોતું, પણ પહેલી વાર એવું બન્યું કે આ પોતે આવ્યા છે. સો અ રિપોર્ટર વેન ટુ ગાંધીજી, અને હવે અત્યાર સુધી કોઈ મળવા આવી રીતે આવ્યું નહોતું અને અહીંયા પહેલી વાર એવું બન્યું કે આવું કોઈક રીતે મળવા આવ્યું છે, તો એના જે રિપોર્ટર હોય એ ખબર તંત્રી એ ગાંધીજી પાસે જાય છે. એ શું કરે છે, ગાંધીજી પાસે જાય છે અને હી સેડ વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન, મહેરબાની કરીને તમે મને એક પ્રશ્નનો ઉત્તર આપશો એમ કે.
didn't you feel uncomfortable? એટલે કે રાજમહેલમાં તમે આવ્યા છો એમ કે રોયલ પેલેસ ડ્રેસ્ડ સચ અ વે, એટલે કે તમે એમ કે આ રાજમહેલમાં આવ્યા છો, રોયલ પેલેસમાં રાજમહેલમાં આવ્યા છો તો તમે આવા પોશાકમાં તમને અંદરથી અનકમ્ફર્ટેબલ એટલે કે તમને ક્ષોભ નહીં થતો. એમ આપણે કોઈક મેરેજમાં ગયા હોય અને હાવ જૂના કપડાં પહેરી ગયા હોય તો આપણને કેવું લાગે, હા બધા કેવા નવા કપડાં પહેર્યા છો, હું તો જૂના કપડાં પહેરી આવ્યો છું, આવું સારું ના લાગે ને, એમ એવું અંદર મનથી એવું થાય ને, તો એક ક્ષોભની લાગણી અનુભવીએ આપણે કે હા આને તો આવું કપડાં પહેર્યા છે, મેં તો કેમ આવા પહેર્યા છે, તેવી ક્ષોભની લાગણી થાય. પણ અહીંયા એવું નહોતું. એવું પ્રશ્ન કોણ પૂછે છે? એવો પ્રશ્ન ઓલો રિપોર્ટર પૂછે છે ગાંધીજીના, કે તમને એમ કે આવા કપડાં પહેરીને આવો છો અહીંયા મહેલમાં તો તમને કશું થતું નહીં, તમને ક્ષોભ નહીં અનુભવાતો એમ કે. તો ગાંધીજી લાફડો. હવે ગાંધીજીને પૂછ્યું આવું એટલે ગાંધીજી હસ્યા અને તેઓને તેમને કહ્યું એમ કે હી સેડ દેટ હી વોઝ નોટ એટ ઓલ અનકમ્ફર્ટેબલ, એમ કે મને તો જરાય ક્ષોભ થતો નહીં એમ કે, મને તો કંઈ ફેર નહીં પડતો. હી એડેડ ધ કિંગ હેડ પુટ ઓન ઇનફ ડ્રેસ ટુ કવર અસ બોથ, અમે બંને ઢાંકવા માટે જેટલા રાજાએ પૂરતા કપડાં પહેર્યા જ છે એમ કે, અમને બંનેને ઢાંકવા માટે જે પહેરવાના હોય કપડાં એ અમે પૂરતા પહેર્યા છે, રાજાએ એને પૂરતા કપડાં પહેરી લીધા છે એમ કે. બરાબર, ફરીથી એકવાર બોલજો છું કે ગાંધીજી એમની વિનોદ વૃત્તિ સરસ હતી એમ કે, એ હસતા બધાની બધા સાથે બધાનું હાસ્ય કરતા પણ કોઈની મસ્કરી નહોતા કરતા, કોઈને ખોટું લાગે એવી રીતે વર્તન કરતા નહીં. અને એક દિવસ આશ્રમમાં એમનો નિયમ કયો, ટૂંકી પોતળી પહેરવાનું, ટૂંકું બોલવું, બસ એવા જ નિયમો ને. હા તો આશ્રમમાં એક દિવસ બાળકો બધા બેઠા હતા તો બાળકોને એક જ પ્રશ્ન રોજ કે અમે લાંબા લાંબા પ્રશ્નો પૂછીએ છીએ પણ બાપુ તો આપણને શોર્ટમાં જ ઉત્તર આપી દે છે. તો એક દિવસ ભેગા થઈને બાળકોએ ગાંધીજીને કીધું કે તમે ભગવદ્ ગીતાની વાત કરી હતી ને, એમાં અર્જુન છે ને એ શ્રી કૃષ્ણને એક શોર્ટ ક્વેશ્ચન પૂછે છે પણ શ્રી કૃષ્ણ છે ને લાંબા લાંબા જવાબ આપે છે એમ કે અર્જુનને, તો તમે કેમ, અમે તમને લાંબા પ્રશ્નો પૂછીએ તમે કેમ શોર્ટ જવાબ આપો છો? એટલે બાપુ હસે છે અને કહે છે કે શ્રી કૃષ્ણ તો ખાલી એક જ અર્જુન હતો પણ મારે તો તમે કેટલા બધા અર્જુન છો એમ કે, એ બધાને અર્જુનનું નામ આપે છે. પછી એના પછીની વાત આવે છે કે શ્રી કૃષ્ણ એમ કે પછી બિલીવ એમ કે પોતે છે ને પોતાના ટાઈમને એકદમ પંક્ચ્યુઅલ હતા એટલે કે પોતાના ટાઈમે પાક્કા હતા એમ કે. તો એક દિવસ પહેલાં આઝાદીની પહેલાંની વાત છે કે જ્યારે આપણને સ્વતંત્રતા નહોતી મળી, આઝાદી નહોતી મળી, એની વસ્તુ એ વખતે અલગ અલગ નેતાઓ અલગ અલગ જગ્યાએ સભા ઉભરતા અને આગળનું શું પ્રવૃત્તિ કરવી, કેવી રીતે કરવું એના વિશેની વાતો કરતા હતા. તો એના માટેની એક સભા હતી, એ તો સભામાં બધા ગાંધીજી ગયા હતા, એમને જોડે બીજા એક લીડર પણ એમની જોડે હતા, નેતા પણ હતા. અને ત્યાં બધા જઈને બેઠા તો 45 મિનિટ એક બીજા લીડર હતા એ મોડા આવ્યા, તો બધાએ એમની રાહ જોઈ, 45 મતલબ 15 કલાક સુધી એમની રાહ જોઈ પણ ગાંધીજીને આ ગમ્યું નહીં, કેમ કે એ સમયના એકદમ પાબંદી પાક્કા હતા એટલે એમને એ ગમ્યું નહીં. પણ એમને એ ગમ્યું નહીં તો એના મોંએ ના કહી આવ્યા કે તમને આ મને આ ના ગમ્યું, પણ એમને એમની સ્પીચમાં એમની સભામાં એમના એમાં જ એમને કહી દીધું કે એક લીડર એમ કે આપણા 45 મિનિટ મોડા આવ્યા છે તેથી આપણે 45 મિનિટ આઝાદી પણ મોડી મળશે એમ કરીને સામેવાળાને ખબર પડી ગઈ કે હું 45 મિનિટ મોડો આવ્યો છું. અને એ પણ ગાંધીજીએ કશું એવા કોઈ કઠોર શબ્દ વાપર્યા વગર. પછી એના પછીનો બીજો પ્રસંગ છે કે જ્યોર્જ નામનો રાજા હતો, એમને ગાંધીજીને ઇન્વાઇટ કર્યા હતા, આમંત્રણ આપ્યું હતું. તો ગાંધીજી ત્યાં ગયા તો કોઈ ઠાઠ માટે નહીં, ખાલી જે એમની પોતાની ટૂંકી પોતળી હતી એ પહેરીને જ ખાલી ગયા હતા એમ કે. તો ત્યાં જઈને અને ત્યાં ગયા એટલે પછી રિપોર્ટર હતો, એ રિપોર્ટરને આ જોયું એટલે એમ લાગ્યું કે આ શું એમ, આવું તો કોઈ દિવસ પહેરીને કોઈ નહીં આવતું. એટલે એમને પૂછ્યું કે તમને એમ કે અનકમ્ફર્ટેબલ નહીં થતા, તમને ક્ષોભ નહીં અનુભવતા એમ કે રાજાને અમે આટલું પહેરીને નીકળી પડ્યા છો તો? તો ગાંધીજી કહે છે કે ના, મને કોઈ ક્ષોભ અનુભવતો નથી એમ કે, મને કોઈ કશું કોઈ ફેર નથી પડતો એમ. તો ગાંધીજી પછી કહે છે કે તમે એમ કે આ રીતે પહેરી, તો ગાંધીજી હસે છે અને હસીને કહે છે કે ના, મને કંઈ ખબર નહીં, મને કોઈ કશું કોઈ તકલીફ નહીં એમ કે. અને કહે છે કે રાજાએ એના પૂરતા કપડાં પહેરે છે, મેં મારા પૂરતા કપડાં પહેર, અમે બંને પૂરતા કપડાં પહેરેલા જ છે, જેટલા જોઈએ એટલા કપડાં અમે પહેરેલા જ છે એમ કે.
ગાંધીજી ઓલવેજ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ કે સાઈંગ, ગાવા માટેનો ટાઈમ કરતા હતા કે હસવા માટેનો, હસવા માટેનો. તો ખોટું હોય એના ઉપર ચોકડી મારવાની છે. ગાંધીજી ઓલવેજ રિપ્લાય લોંગ કે શોર્ટ આન્સર, એ હંમેશા કેવી રીતે જવાબ આપતા હતા, શોર્ટમાં કે લોંગમાં? શોર્ટમાં, તો લોંગ ઉપર ચોકડી મારવાની છે. ગાંધીજી વોચ વેરી પંક્ચ્યુઅલ કે ઇરેગ્યુલર. પંક્ચ્યુઅલ એટલે પાક્કા, ટાઈમના પાબંદી હતા કે ઇરેગ્યુલર એટલે નહોતા? ઇરેગ્યુલર ઉપર ચોકડી મારવાની, કેમ કે પંક્ચ્યુઅલ એ પાક્કા હતા. ગાંધીજી ટોલ્ડ ધ ટ્રથ વિથ કે વિધાઉટ યુઝિંગ ધ હર્સ વર્ડ, એટલે કે હંમેશા સાચું બોલતા હતા, પણ સેનાથી? વિથ હર્સ વર્ડ, એટલે કોઈકને ખોટું લાગે એવા શબ્દ, કે વિધાઉટ યુઝિંગ હર્સ વર્ડ, કે કોઈને ખોટું ના લાગે એવા શબ્દો વાપરે. ગાંધીજી વિઝિટ ધ, એમાં શું આવશે? વિથ ઉપર ચોકડી, વિધાઉટ યુઝિંગ ધ હર્સ વર્ડ, એટલે કોઈ પણ ખોટા શબ્દો વાપર્યા વગર, કઠોર શબ્દ વાપર્યા વગર કહેતા. ગાંધીજી ઇન્વાઇટ કિંગ જ્યોર્જ વેર શૂટ કે ધોતી. ગાંધીજી જે છે એ રાજાને મળવા ગયા હતા જ્યોર્જને, તો વેરિંગ એમને શૂટ પહેરી તો ધોતી, ધોતી જ પહેરતી, શૂટ ઉપર ચોકડી મારવાની. બરાબર, આ હતું આપણે, શું હતું, પાઠ. તો હવે સરસ અક્ષરે યુનિટ 4 પહેલાં મિનિંગ્સ લખવાના છે, પછી આનું ઇંગ્લિશ લખવાનું છે, અને પછી એનું ગુજરાતી લખીને પછી આ એક્સરસાઇઝ લખવાની છે. આટલું લેસન પૂરું કરી નાખવાનું. આવજો.